છેલ્લા બે ત્રણ દિવસથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ બફારો અને ત્યાર પછી વરસાદી માહોલ જોવા મળે છે. ખાંભા પંથકમાં પણ કંઈક આવું જ બનેલું હતું. આજ રોજ ત્યાં વરસાદ થપકેલો હતો. સવારથી બપોર સુધી ભારે ઉકળાટ અને તાપ અનુભવ્યા બાદ સાંજના સમયે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી વાદળો છવાઈ ગયેલા હતા. ખાંભા તાલુકાના નાનોડી, ભાડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ વરસી ગયેલો છે, જેને કારણે ખેતીવાડી અને નાળામાંથી પાણી વહેતા થઈ ગયેલા હતા. અહીંના ઇંગોરાળા અને આસપાસના વિસ્તારમાં પણ આવો જ વરસાદ પડેલો હતો. ખાંભા તાલુકાના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ધારી તાલુકાના વીરપુર, માધુપુર, ગઢિયા વગેરે વિસ્તારમાં પણ બપોર બાદ વરસાદ તૂટી પડેલો હતો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયેલા હતા. આ જ રીતે લાઠી પંથકમાં પણ આજે વરસાદી આગમન થયેલું હતું. લાઠી શહેર તથા આસપાસના વિસ્તારમાં જોરદાર ઝાપટું વરસી જતા થોડા સમય માટે આકરી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળેલી હતી. અમરેલી પંથકમાં બપોર બાદ થોડીવાર માટે ઘનઘોર વાદળો ચડી આવેલા હતા અને ભારે પવન પણ ફૂંકાયેલો હતો. જો કે અહીં વરસાદ પડેલો ન હતો. એક તરફ હવામાન વિભાગ દ્વારા આવનારા સમયમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે, તે પૂર્વે બદલાયેલા હવામાન વચ્ચે જિલ્લાના અલગ અલગ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા વરસાદ વરસી રહ્યો છે. મગ, તલ સહિતના પાકને નુકસાન પણ થઈ રહ્યું છે. Hello. Yeah, what's up? Yeah. 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 Yeah.